नमस्कार दर्शक मित्रों, आजना समय में पाश्चात्य संस्कृति आंधळुं अनुकरण थई रह्युं छे। लग्न प्रसंग होय, लग्ननी वर्षगांठ होय के जन्मदिवस होय के आपणा अनेक प्रसंगों होय, सारा प्रसंगों, तो एनामां बधुं आंधळुं अनुकरण करवामां आवे छे। ज्यारे आपणी पोतानी भारतीय संस्कृति धीमे धीमे विसराती जाय छे अने यंगस्टरमां तो जाणे સાવ ભૂલાઈ ગયું એવું લાગે છે, ત્યારે આજે આપણે એક એવી જગ્યાએ આવીને ઊભા છીએ કે જ્યાં લગ્ન પ્રસંગ છે અને જેની લગ્ન છે એ જ કન્યા, એ જ દીકરી પોતાના હાથે ગોબરના ગાયના ગોબરથી આખું મંડપનું શણગાર કર્યું છે અને આખું ચોરી, જે આપણે કહી ચોરી, ફેરા ફરવાની ચોરી આખી એણે પોતે અને એમની બહેનપાણી સાથે મળી અને આ બધું આયોજન કર્યું છે। એક સુંદર આયોજન અને આખું વાતાવરણ આખું અલગ થઈ જાય, આપણી સંસ્કૃતિની યાદ અપાવે એવું આ કાર્ય કર્યું છે। ત્યારે આજે જે કન્યાના લગ્ન છે એ કન્યા સાથે આપણે મળીએ છીએ અને એને કઈ રીતે આનું આયોજન કરવાનું ખ્યાલ આવ્યો અને કોન્સેપ્ટ કોણે સમજાવ્યો અને કેવી રીતે એમને થયું કે ના આપણે આ અલગ રીતે કરવું જોઈએ, ત્યારે મળીએ આપણે એ બહેનથી જ, એ દીકરીથી। મારું નામ મેપાણીજી સારવજીભાઈ છે, હું ગામ સુખપર નાનાનગરની નિવાસી છું। ઘર આંગણામાં ગાય રાખવાથી ગાયનું ગોબર પવિત્ર છે એ તો ખ્યાલ આવ્યો, પરંતુ અમને આ માહિતી નીલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્રમાં અમે 2 દિવસનો વર્ક કરી અને શીખી હતી। ત્યારબાદ મારી એક સહેલીના લગ્નમાં તમે આ મંડપ રજૂ કર્યો હતો, ત્યારબાદ શ્રી નંદાનંદ જી શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં જે ગૌ પ્રદર્શન થયું છે તેમાંથી અમને પ્રેરણા મળી કે હું મારા લગ્ન પ્રસંગે પણ એક ગાયના ગોબરમાંથી સરસ મજાનો લગ્ન મંડપ ઊભો કરો। બેન, વાત કરી લગ્ન મંડપ ઊભો કરવાની, વિચાર તો ઘણાને આવે છે પણ જેને અમલમાં મૂકવો અને અમલ મૂકી અને આવું સરસ કાર્ય કરવું, એ તમને કોનો કોનો સાથ સહકાર મળ્યો છે આના માટે? આ કાર્ય કરવા માટે મને મારા પરિવારનો અને મારી સહેલીનો અને બીજા બધા ઘણા બધા કાર્યકર્તાઓનો ઘણો બધો સાથ સહકાર મળ્યો છે। વાત કરીએ તો અત્યારે જે લોકો છે કે નાનામાં નાનો પ્રસંગ ઉજવવો હોય તો ભલે રૂપિયા તો ખર્ચે છે પણ બધું આપણી સંસ્કૃતિને વિસરી રહ્યા છે, ત્યારે આપ આપણી જૂની સંસ્કૃતિને ઉજાગર કરી અને આ કાર્ય કર્યું છે ત્યારે આપ શું કહેશો આ વિશે? હું એ જ કહેવા માગું છું કે આ બધા જે લગ્ન મંડપો થાય છે તે બરાબર છે, પરંતુ એક લગ્ન છે તે ગાયના પવિત્ર ગોબરમાંથી થાય તે ઉત્તમ છે। આપણે વાત કરીએ તો લગ્નની જે ચોરી હોય, જે ફેરા ફરતા હોય, એનામાં પણ ગાયના ગોબર અને બીજા અમુક સમિધોનો ઉપયોગ થતો હોય ત્યાં, કારણ કે એને પવિત્ર માનવામાં આવે છે। જ્યારે આ બહેને, આ દીકરીએ તો આખું એનું મંડપ જ ગોબરથી કર્યું છે, ત્યારે આ વિશે આપ લોકોને વધુ શું માહિતી આપશો? હું લગ્ન મંડપ હું આખો ગોબરને તૈયાર કર્યો છે તે માટે મને જાણવા મળ્યું કે લગ્ન આખા અલગ વિશિષ્ટ પ્રકારથી જ થઈ શકે છે। લગ્ન મંડપની અંદર બેસવા આપણે જ્યારે જઈએ ત્યારે એનું વાતાવરણ જ કંઈક અલગ થઈ ઊભું થઈ જાય છે। આપણે આપણી સંસ્કૃતિમાં ગાયને માતા માનવામાં આવે છે અને ગાયનું ગોબર છે, ગૌમૂત્ર છે, એનું ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે અને અમુક બીમારીઓમાં પણ ગૌમૂત્રનો ઉપયોગ થાય છે। જ્યારે લોકો આજે બધું ભૂલી રહ્યા છે ત્યારે આ દીકરીએ જે, આ કન્યાએ જે કાર્ય કર્યું છે એ લોકો માટે પ્રેરણારૂપ છે અને એનાથી માણસોને, આપણા આવનારી પેઢીને પણ ખૂબ જાણવા મળશે, ત્યારે એક ખૂબ કાર્ય કહી શકાય એમ છે। ત્યારે બેનને એક અંતિમ પ્રશ્ન કરીએ કે બેન, આ આ આખી તૈયારી કરવામાં કેટલો સમય લાગ્યો છે, કેટલા દિવસની મહેનત છે અને એનામાં આપે શેનો શેનો ઉપયોગ કર્યો છે ગોબર સિવાય? આ લગ્ન મંડપ ઊભો કરવા માટે અમને જોવા જઈએ તો પૂરેપૂરો 1 મહિનો લાગી ગયો હતો અને એમાં ગાયનું ગોબર અને 1 મુલતાની માટીનો ઉપયોગ અમે કર્યો છે। આ બધું બનાવવા માટે મને મારો પરિવાર અને સહેલીઓ ખૂબ ખૂબ સહકાર આપ્યો છે। દીકરીના લગ્ન છે, દીકરીને એવી વ્યવસ્થાથી અને બહેનપણીની વ્યવસ્થા કે ગાયનો મહિમા વધે અને ઘર ઘર ગાય રહે એવા સંદેશથી આ દીકરીઓ, એની સખીઓ બધી મહેનત કરી છે। પરિવાર સાથ દીધો અમારો આખો તો જ આવું મોટું કામ થાય, પરિવાર વગર આવું મોટું કામ ન થાય, અને મિત્ર સર્કલ બહુ મહેનત કરી અને સાથ દીધો અને બધાને એવો ભાવ હતો કે ગાયનો મહિમા વધે, આપણી ગાય માતા શું છે, હે 33 કરોડ દેવતા રહેલા છે, હે ખાલી રહેલા છે એટલું તો વર્ષોથી આપણે માની છીએ પણ લુપ્ત કેમ થતું જાય છે, અને ગાયનો મહિમા વધે એના માટે હું પ્રદર્શન મંડપ રૂપ્યો છે। શ્રદ્ધાને મહિમા હોય તો અશક્ય વસ્તુ પણ શક્ય થાય જી। મારું નામ કાંતિભાઈ કેરે છે, હું સુખપરો નિવાસી છું।
અમે એકચ્યુઅલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા છીએ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ જ એ છે કે આપણી સંસ્કૃતિ જળવાઈ જાય અને આપણી સંસ્કૃતિ એટલે આપણા મંદિરો, આપણા દેવસ્થાન, આપણી ગાય માતાઓ, પશુ છે, પ્રકૃતિ છે, વૃક્ષો છે. એવી રીતના અત્યારે એક સંઘની અંદર ગૌમહિમા ગતિવિધિનો એક પ્રકલ્પ ચાલે છે, તો સંઘ સતત ચિંતન કરે છે કે આપણા દેશના લોકોને ક્યાં ઉણપ છે. તો અત્યારે સંઘને ધ્યાનમાં આવ્યું કે ગાય માતાને ખૂબ લોકો વિસરી રહ્યા છે, તો ગાય માતાનો મહિમા વૈજ્ઞાનિક પદ્ધતિથી અને ધાર્મિક પદ્ધતિથી જો સાચો મૂકશું, આજના લોકો ભણેલા છે એટલે ખાલી વાતું નહીં પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી જો મૂકશું, એના ફાયદા મૂકશું, તો ખાલી ગાય દૂધ આપતી હશે તો દૂધ બંધ થશે, ગાયને મૂકી દેશે, પણ એટલે નહીં. એનું ગોબર શું કામ કરે છે, એનું મૂત્ર શું કામ કરે છે, એનો વૈજ્ઞાનિક પ્રયોગ કરી. અને હમણાં અમારો છેલ્લા 26 તારીખના અમારો ભુજ મંદિરનો નૂતન મંદિરનો ઉત્સવ પૂરો થયો, એમાં અમારા માન સ્વામીએ સંકલ્પ લીધો ભાઈ આપણે સ્વામિનારાયણના સત્સંગી છીએ, કૃષ્ણના સત્સંગી છીએ, રામના સત્સંગી છીએ, તો હિન્દુ માત્ર દેવતાઓ ભગવાનો કૃષ્ણને છે ગાયને ભેગી રાખી છે, તો ખાલી આપણે વાતો કરશું, ભગવાન કૃષ્ણ પાસે ગાયનો ફોટો પડાવશું, ઘનશ્યામ સેથ ગાય ખાલી જોડીને ફોટો પડાવી લેશું, એટલે નહીં. સુકામ ઘનશ્યામ ગાય રાખી હતી, કૃષ્ણ સુકામ ગાય રાખી હતી, એનું ચિંતન કરી અને અમારા માન સ્વામીએ આખું કામ સોંપ્યું. એમાં અમારા રામપર ગુરુકુળના વહીવટ કરતા દેવચંદ સ્વામીને કામ સોંપ્યું અને ખૂબ સારી રીતે ગૌમહિમા લોકો સુધી પહોંચે એ પણ કર્યું. અને હવે અમે એવો નિયમ લીધી છે ગૌમહિમાના પ્રદર્શન પછી કે વધુને વધુ ઘરે ઘર ગાય બંધાય. યજ્ઞમાં પણ લગભગ 500-600 માણસો સંકલ્પ લીધો છે અમે ઘરે ગાય બાંધશું. બાકીના એવા કેટલા માણસો છે અમે ગાય ન બાંધી શકીએ, શહેરમાં રહેતા હશું તો અમે ગાયનું ગોબરનો ઉપયોગ કરશું, મૂત્રનો ઉપયોગ કરશું, ગાયના ગોબરમાંથી 200 જાતની પ્રોડક્ટ બને છે એનો ઉપયોગ કરશું, ગાયનું ઘી ખસું ભલે મોંઘું પડે. તો આમ લોકો જો આમ પ્રતિજ્ઞા લેવા મંડી ગયા છે અને ખૂબ ફાયદો દેખાય છે. આ જગનાજી ગયો છે અને ટૂંક સમયમાં નિશાબેનના લગ્ન થયા છે, તો રોજીભાઈ એના પત્ની સવિતાબેન એ પણ સંકલ્પ લીધો કે ભાઈ આ માન સ્વામી જો સંકલ્પ લીધા હોય તો આપણે આપણા લગ્નની અંદર લોકો ખૂબ ચાઇનાના રમકડાના ડેકોરેશન કરે છે પણ આપણે ગાય માતાના બનાવેલી વસ્તુથી આપણે ડેકોરેશન કરશું, ડેકોરેશન કર્યું છે, લોકોએ ખૂબ રાજી થયા અને વાતાવરણ પણ પવિત્ર થયું છે, બધાને શાંતિ થાય છે. લગ્ન એટલે એક શુભ પ્રસંગ કહેવાય. લગ્ન, યજ્ઞ, હવન, હોમ, દીકરાના બ્રાહ્મણો તો એને યજ્ઞ પવિત્ર કરવામાં આવે, આ બધા શુભ પ્રસંગ કહેવાય. તો શુભ પ્રસંગની અંદર આપણું જે આમંત્રણ હોય એ પણ શુભ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. તો એ રોજીબેન વિચાર આવ્યો કે ભાઈ આ પત્રિકા છે, તો એની દીકરી નિશાબેને વિચાર આવ્યો કે આ પત્રિકા મારે પવિત્ર આમંત્રણ દેવું છે. લોકો ખાલી આવે ને બધા કેમિકલ વસ્તુ ઉડાડે અને એવા બધા ખોટા બધા રૂપકણા કરે, એના કરતાં મારે લોકોને પવિત્ર આમંત્રણ એટલે એવા ભાવથી ગાય માતાનું ગોબર લઈ એનું પત્રિકા બનાવી સારા અક્ષરે સુશોભન કરી અને લોકો સુધી પવિત્ર આમંત્રણ પહોંચાડ્યું છે. લોકોને નિશાબેન પણ એનો ભાવ વ્યક્ત કર્યો, એના પિતાજી રોજીબેન ભાવ વ્યક્ત કર્યો કે બધા ગાય માતાથી વાકેફ જ છો, ગાય માતા વિશે વધુ કહેવું પણ ન પડે, પણ જે આપણે આળસમાં આપણે સુષુપ્તિ અવસ્થામાં ક્યાંક ગાયને ખોવાઈ ગઈ હતી, તો હવે આપણે એવી હાથ જોડીને આપણા મીડિયાના માધ્યમથી, માનસ મીડિયાના માધ્યમથી, માન્યુસના માધ્યમથી લોકો ગાયને વસાવે, ખૂબ ગાયને વસાવશે અને ગાય તમારા પરિવારનો મેમ્બર બની જશે. જેમ તુલસી, ગાય અને દીકરી જ્યાં દોરે ત્યાં જાય, તો તમે વસાવશો તો તમને ગાય ખૂબ તમારા પરિવારમાં. એમ કહેવાય છે કે જો તમારા ઘરે ગાય બાંધી હોય અને તમારા પરિવારમાં રોગ આવવાનો હોય તો ગાય જંગલમાં એવું ખોરાક, એવું ઘાસ ચરે છે, એમાંથી દૂધ બને છે અને આયુર્વેદિક દૂધ એના ધણીને પીવડાવે છે, એટલી ગાય માતા આપણું ચિંતન કરે છે. અંતિમ સંદેશ એ છે લોકો ગાયું રાખે અને શહેરમાં ન રાખી શકે તો ગાયનું દૂધ આમ ગોળ્યાને એમ કે ભાઈ ભલે મોંઘું પડે પણ મારે સાત્વિક પવિત્ર અને મારા દીકરાઓને પુષ્ટ કરે એવું ઘી, દૂધ, માખણ ગાયનું ખાવું છે, એનું ગોબર આ બધા 200 જાતના કાસ્ટ બનાવ્યા છે. તો હવે બધા લોકો લગ્નમાં આવું વસ્તુનો ઉપયોગ કરે જેથી ગોબરનો ઉપયોગ વધશે તો ગોવાળો ગાય રાખતા વધશે, ગાયનું ગોબરનો મહિમા થશે. તો આ બધા પ્લાસ્ટિકના ચાઇનાના રમકડા બંધ કરી અને ગોબરની વસ્તુ પવિત્ર થાય અને ગોબરની વસ્તુ વપરાશે તો ગોબરનો મહિમા વધશે અને લોકો ગાયને પ્રપોઝ કરશે એટલે ગાય વધુમાં વધુ રહે અને ગાયને સન્માન મળે અને પૂન પાછી આપણી ગાય માતા કામધેનુ તરીકે સ્થાપિત થાય એવી ભાવના છે. આપણે ઘણા ગાય માતા કતલખાને જતી હોય ને તો આપણે નારા લગાવતા હોઈએ ગાયને બચાવો, ગાયને બચાવો. આપણી ભાવના એવી છે કે ગાય કતલખાને જાય છે પણ ખરેખર જે માલધારીઓ હોય કે જે પણ ગાયને રાખતા હોય
ગાયનો રાખે છે, ભરણ પોષણ કરે છે, એ સારું કામ છે. પણ જે ગાય માતાને જબલા ખાવા મૂકી દેશે, એડ ખાવા મૂકી દેશે, ખરેખર કતલખાના જેવું કામ થઈ રહ્યું છે. કારણ કે ગાય માતાના પેટમાં આજે 40 કિલો 25 કિલો જબલા નીકળે તો કસાઈ તો એક ઘા ભેગી બચાડેના જીવ લેતો હોય છે, એ પણ ખોટું છે. પણ આપે લોકો કહેવાતાઓ ગાય માતાને સાંચવાવાળાનું દૂધનું શોષણ કરીને જબલા ખાવા મૂકી દઈએ તો હાથ જોડીને મારી વિનંતી છે આ બધા માલધારીઓને કે ગાય માતાને તમે આમ જબલા ખાવા ન મૂકો, જેથી બચાડી રીબાઈ રીબાઈને મરે છે. તો આપણે હિન્દુઓ છીએ તો આ ગાયને રીબાઈ રીબાઈને ન મારીએ, એ જબલા ખાય, એઠ ખાય, મા એઠ ખાય, એ ક્યારે આપણો ભાવના ન હોવી જોઈએ. એટલે તમારા માધ્યમથી એમ કહું છું કે લોકો ગાય રાખે છે, વધુને વધુ રાખે, પણ રખડતી ન મૂકે. રખડતી કહીએ એટલે અપમાન કહેવાય, એટલે આમ છૂટી ન મૂકી દેવાય. અને જબલા ખાય, રીબે રીબેને ગાય માતાના પ્રાણ જાય એવું ન કરવું જોઈએ. ગાયને વ્યવસાય તરીકે રાખશું ને તો જ ગાય રહેશે. પહેલે લોકો ખાલી શ્રદ્ધા જ રાખતા હતા એટલે પોસાતી નથી. હવે વ્યવસાય તરીકે રાખશે, લોકોને અર્થ ઉપાર્જન થશે ને તો જ લોકો રાખશે. એટલે અમે હવે અત્યારે નવી થીમ કાઢી છે કે ગાય તમારા માટે અર્થ ઉપાર્જન પણ ઘણું બધું કરે છે. જેમ કે અંજારમાં એક મેગજી બેકરીને નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્ર ચલાવે છે, તો ગાયના ગોબરમાંથી 1 ગ્રામની ચિપ્સ બનાવે છે જે મોબાઈલના રેડિયેશનને શોષે છે, બરાબર. 1 ગ્રામના 20 રૂપિયા કિંમત છે, તો એ એક ગાયના ગોબરના પોદરામાંથી 20,000 નંગ બને છે, એટલે 20,000નો પોદરો થયો. તો ગાયનો મહિમા સમજાશે તો લોકો ગાયને રાખશે, તો એંટ ખાવા મૂકશે નહીં, જબલા ખાવા મૂકશે નહીં. તો એક ગોબર જો 20,000 રૂપિયા થતો હોય, ગાયનું ઘી આજે મુંબઈમાં એટલી અમારા કાંઠે ઓર્ડર છે કે તમને 4,000 રૂપિયા કિલો પણ અમે આપશું, પણ ગાયનું ચોખ્ખું ઘી અમને આપો. તો આવી રીતે ગાયનું માર્કેટિંગ કરવું પડશે. આ તમે તોરણ જોઈ રહ્યા છો તો એક એક તોરણ 500-500 રૂપિયાનું છે. તો ગાયના ગોબરનું જો 500 રૂપિયાનું તોરણ વેચાશે, લોકો લેશે, તો ગાય અર્થોપાર્જન પણ કરે છે. એટલે વ્યવસ્થા તરીકે રાખવી જોઈએ અને માં તરીકે પણ રાખવી જોઈએ. માં ક્યારે બાળકને તરસોડે નહીં, ક્યારે એને ખોટમાં જવા દે નહીં. એટલે માં વર્ષોથી આપણા માટે અર્થોપાર્જન જ છે. ખેડૂતો ખેતી કરતા તો ગાયનો દૂધ લીધા પછી એનું ગોબર પણ ખેતીમાં મૂકતા, એટલે ગાયનું કોઈ પણ વસ્તુ વેસ્ટ છે જ નહીં. એમ કહેવાય છે ગાય માતા કદાચ એની ઉંમર થાય, એનો પ્રાણ ત્યાગ કરે, તો ગાય માતાના દેહને આપણે જમીનમાં ખાડો ખોદીને સમાધિ દઈએ તો 10 વર્ષ સુધી ખેતીમાં ખાતર નાખવું ન પડે. માં મર્યા પછી પણ આપણા દીકરાનું શુભ ઈચ્છે છે એવી આ માં છે. હું ગામ સુખપરની, મારું નામ વિકર્યા નિશા છે. સૌ પ્રથમ તો નાનપણથી જ પપ્પા ગાયોની સેવા કરવામાં અમને સૌને રુચિ ધરાવતા હતા, અને જ્યારે લગ્નની વાત આવી ત્યારે મારો આખો માળો જ આ જ કોન્સેપ્ટથી ગાય માતાના, દેશી ગાય માતાના પવિત્ર ગોબરથી જ આખો માંડોના શણગાર તૈયાર કરવામાં આવ્યા હતા. અને હવે આ 1 વર્ષ પછી મારી સખી છે જેના લગ્ન છે એનો પણ સેમ મારા જેવો જ કોન્સેપ્ટ કરવામાં આવ્યો છે. દેશી ગાય અને જર્સી તો ગાય તો ન જ કહી શકાય, જર્સી એક જાતનું પશુ છે, એનામાં ગાયના કોઈ પણ જાતના જેન્સ નથી. અને વૈજ્ઞાનિકો સર્ચ કરીને પણ જણાવ્યું છે કે એની અંદર ભૂંડના જેન્સ રહેલા છે. એ માત્ર દૂધ ઘણું આપે છે, લોકો પૈસાની લાલચે એ લોકોને પાડે છે, બાકી આપણી પ્રાચીન અને વૈદિક સંસ્કૃતિ પ્રમાણે આપણી દેશી ગાય જ ઉત્તમ છે. જર્સી ગાયના સ્વાસ્થ્ય લોકો રિસર્ચ કરવા પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે 4 પેઢી પછી ત્યાંનું બાળક, મતલબ કે આગળની આપણી પેઢી આગળ ચાલી નથી શકતી, નપુંસક પેઢી સાબિત થાય છે એવું વૈજ્ઞાનિકો સાબિત કર્યું છે 4 પેઢી પછી. અને અંધ એટલે કે આપણી નજર ચાલી જાય છે, સાંભળવાનું ઓછું થાય છે, અને કેન્સર જેવા મોટા મોટા રોગો લાગુ પડે છે. બસ આ નવયુવા પેઢીને અમે એ જ સંદેશ આપવા માગીએ છીએ કે આગળ પ્રયત્ન કરો, વધો, દરેક ક્ષેત્રે આગળ વધો, પણ આપણી સંસ્કૃતિને સાથે લઈને. અને દેશી ગાયનું જ્યાં સુધી આપણા ઘરમાં સ્થાન હશે ત્યાં સુધી કોઈ પણ રોગ નહીં આવે, અને ધન સમૃદ્ધિ કે આર્થિક કે શારીરિક દરેક રીતે દેશી ગાયની, દરેક રીતે દેશી ગાય ઉપયોગી છે. આપણા પાયામાં દેશી ગાય તો હોવી જ જોઈએ.